નવસારી તાલુકાના ગણેશ શિશોદરા ગામે આવેલા વેરાઈ માતાના મંદિર ખાતે હડપતિ સમાજ દ્વારા જન્માષ્ટમી અને શ્રાવણ માસ નિમિત્તે ભજનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં ભાવિક ભક્તો દ્વારા મંદિરો અને પવિત્ર સ્થળોએ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે નવસારી તાલુકાના શિશોદરા ગામે આવેલા વેરાઈ માતાના મંદિરે હડપતિ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જન્માષ્ટમી નિમિત્તે ભજન કીર્તન અને કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ વેરાઈ માતાના મંદિરે ભજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ શિશોદરા વેરાઈ ફરિયા હડપતિ સમાજ આજે આઠમનો ઉત્સવ કરીએ છીએ અને એ પૌરાણિક રીતે બહુ 45-50 વર્ષથી અમે આ ઉજવણી કરીએ છીએ। અને આપને બીજું જણાવવાનું કે આ એક વેરાઈ માતાજીનું મંદિર અમારું બહુ વર્ષો પુરાણું પૌરાણિક મંદિર છે અને એમાં લોકોની આસ્થા બહુ છે। ગામોગામ વિસ્તારથી બધા પણ એ લેવામાં આવે છે અને એ સંપૂર્ણ રીતે લોકોના બધાને કામ થાય છે, લોકો સજા થાય છે, એટલે લોકો એમના અમારા વેરાઈ માતાજી મંદિર પર પૂરેપૂરી આસ્થા રાખે છે અને ખૂબ જ સરસ રીતે એમનું મનોકામના સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। એ માટે લોકો અહીંયા ગામ વિદેશથી પણ અહીંયા અમારા વેરાઈ માતા મંદિરે અહીંયા આવી એમની બાધા પૂર્ણ કરે છે। સરકારના નિયમ મુજબ અમે સરકારને જે આદેશ અમને આપ્યો છે તે રીતના અમે એનું પાલન કરીએ છીએ ને સેનિટાઈઝર બધાને આપીએ છીએ, માસ્ક પહેરીને અમે એમનું સચોટ પાલન કરીએ છીએ। અને બીજું એ કે સરકાર મુજબ અમને જે એમનું નિયમ અમને પાળવા કીધો છે એનું અમે સંપૂર્ણ રીતે પાલન કરીએ છીએ। ગણેશ શિશોદરા ગામે આવેલું પૌરાણિક વેરાઈ માતાનું મંદિર હડપતિ સમાજ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે મંદિરની પાસે વસતા વેરાઈ ફળિયાના હડપતિ સમાજના લોકો દ્વારા પણ આ મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં ધર્મ અને આસ્થા જળવાઈ રહે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। NDC News, નવસારી।